ગુજરાતમાં 89 થિયેટરોમાં બીજો દિવસ મૂવી 11 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર MCR સિનેમામાં ગુજરાતી ફિલ્મના એક્ટર પિયુષ પટેલે પરિવાર સાથે ફિલ્મની મજા માણી હતી. ગુજરાતમાં ગુજરાતી મૂવી ખોટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ગુજરાતી પહેલાં વર્ષો જૂની અંદાજથી કરી હતી. હાલ જમાના સાથે હવે બોલિવૂડ અને હોલિવૂડની સરખામણી કરવામાં આવી રહી છે. તેવી રીતે ગુજરાતી મૂવી બીજા દિવસે 11 ઓક્ટોબર દરેક થિયેટરોમાં આવી હતી અને ધૂમ માયાવી રહે તેવી કોમેડી મૂવી છે. આ મૂવીમાં 5 એક્ટર તરીકે અભિનેતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આડપોદરા ગામનો છે. આડપોદરા ગામમાં પિયુષ પટેલ બાળપણ ત્યાં વિતાવ્યો હતો. જ્યારે કોલેજ દરમિયાન તે નાટકમાં કામ કરવાનું શરૂ કર્યા પછી તેની નાની મોટી શોર્ટ મૂવી બનાવી હતી. ત્યારબાદ આ બીજો દિવસ ફિલ્મનો 2016માં શૂટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બીજો દિવસ મૂવીને જાહેરાત કરી હતી. ત્યારબાદ 11 ઓક્ટોબરના દિવસે 89 થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. હાલમાં આ ગુજરાતી મૂવી ધૂમ મચાવી રહી છે. વિમલ પટેલ, ZSTV, હિંમતનગર. અને બીજો દિવસ મૂવી 11 ઓક્ટોબર 2019ના દિવસે રિલીઝ થઈ છે અને ઓલ ઓવર ગુજરાતમાં 89 થિયેટરમાં આ રિલીઝ થઈ છે. બીજો દિવસ મૂવી એકચ્યુઅલી કોલેજ લાઈફ પછીની એક અલગ લાઈફ આવે છે અને જે લોકો સેટ થતા હોય ત્યાં સુધીની એક સ્ટ્રગલ લાઈફ છે એના ઉપર એક ફિલ્મ બનાવેલી છે અને એમાં એક 5-1 છોકરાઓની બહુ મસ્ત સ્ટોરી છે. મારું કેરેક્ટર એમાં વિહાર જોશીનું છે, એકદમ ઇનોસન્ટ કેરેક્ટર છે અને સાથે સાથે આ ફિલ્મ એવું કહેવા માગે છે કે જિંદગીમાં કોઈ દિવસ એક છેલ્લો દિવસ હોતો નથી, એક બીજો દિવસ આવે છે એના ઉપર આ ફિલ્મ બની છે અને બહુ જ મસ્ત ફિલ્મ છે. અત્યારે ગુજરાતભરમાં સારો પ્રતિસાદ એનો મળી રહ્યો છે. સુરત છે, વાપી છે, આણંદ, અમદાવાદ આ બધા જે મેજર એરિયાઓ પણ છે ત્યાં પણ થિયેટરમાં અત્યારે ઘણા લોકો એને જોવા જઈ રહ્યા છે. અત્યારે હિંમતનગર MCR સિનેમામાં પણ રિલીઝ થઈ રહ્યું છે અને અત્યારે હું ત્યાંથી વાત કરી રહ્યો છું અને સિટી ન્યૂઝના જે દર્શક મિત્રો છે મેં ખાસ વિનંતી કે આ ફિલ્મ જોવા જાય. 11 ઓક્ટોબર રિલીઝ થયેલી છે અને આજે કદાચ એના 5-1 દિવસ થયા છે અને એના શો પણ દિવસ દરમિયાન 3-1 શો પણ છે. તો સાથે આ ફિલ્મ જોઈ અને પોતાના પરિવારને થિયેટરોમાં રિલીઝ થયું 89 થિયેટરમાં ફિલ્મ રિલીઝ થયેલી છે.